રુઝનજી, જે રીતની આ ઘટનાઓ સામે આવી રહી છે, ચોક્કસ આ એક ખૂબ જ ગંભીર બાબત છે, પણ અહીંયા ખુશી એ વાતની થાય કે મહિલાઓ અહીંયા બહાર નીકળી અને હવે બોલી રહી છે, એટલે અહીંયા ચોક્કસ આ જે થઈ રહ્યું છે બિલકુલ ખરાબ છે, પણ અહીંયા જે હિંમત મહિલાઓ દાખવી રહી છે એની અહીંયા સલામ કરવી પડશે. બિલકુલ, તમારી જોડે સહેમત છું. મારી બે હાથે સલામ મહિલાઓને, અને હું તો હજી બીજી મહિલાઓને કહું છું, કારણ કે મને ખબર છે કે જ્યારે એક પોઝિશન પર તમે આવો છો ત્યારે તમે કંઈકનો કંઈક ભોગ આપ્યો છે. કશું ખોટું નથી કર્યું, હું સામેથી કહું છું, તમે કશું જ ખોટું નથી કર્યું, કારણ કે યુ આર અ ફાઈટર, તમે ફાઈટર રહ્યા છો. પણ હવે મારે એ જ ફાઈટર બહેનોને કહેવું છે કે બહેનો, જે લોકોએ તમારી જોડે કંઈક બી ક્યારે બી કર્યું, એ નામ બોલો, નામ બોલો, તાકી એ શું કહેવાય, પેલા એવિલ્સ ડેવિલ્સ જે બી કહેવાય, એ લોકોનું નામ બહાર આવે ને બીજી બહેનો બચે, અને બીજી બહેનો બી બચે ને એ લોકોને પ્રોત્સાહન મળે કે જ્યારે એ લોકો જોડે આવું થાય ત્યારે એ લોકો બોલી શકે. એ લોકો જોડે દુનિયા ઊભી છે, હું સામેથી કહું છું, દુનિયા ઊભી છે. એ 2-5-25 તો બોલ્યા કરે કે ભાઈ આ અમને તેમ તે, એની પાસે કંઈ છે બી નહીં, બોલવા સિવાય શું છે એ લોકો પાસે, બરોબર છે. હવે કોઈ લેટ્સ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ થિંગ, પણ હવે કોઈ પોલિટિશિયન બોલે કે ના બેન પૈસા લઈને બોલી તો કોઈ માનવાનું છે? ભાઈ ઉભો રહે તું, અહીં ઉભો રહે, તું બોલ ને હું બોલ, તારું કેટલા માને ગણાય, આપણે કેટલા તારા માને. એટલે મારે એમ કેવું છે કે બેન, તમે ગભરાવો નહીં, તમે લોકો બોલો, બધા તમારી જોડે છે. હા, બની શકે છે, એક ચીજ બની શકે છે કે જે સારા લોકો છે ને બહાર નથી આવતા, અંદર દિલમાં બધું સમજે છે પણ ચૂપ બેઠા છે. એટલે તમે એવું ના સર કરો કે તમે બોલશો ને બધા વાવા કરશે, તમે એક્સપેક્ટ ના કરો, પણ તમે એ જરૂર જુઓ કે તમારું એક વર્ડથી લોકોમાં ફરક પડી રહ્યો છે, લોકોના મગજમાં ફરક પડી રહ્યો છે, બીજી દીકરીઓમાં ફરક પડી રહ્યો છે. મારે તો તનુશ્રી બેનને બધા બહેનોને થેન્ક યુ કહેવું જોઈએ કે તમે આ વીડું ઉઠાવ્યું છે અને તમે પાછળ ના રહેતા, અરે પાછળ ના પડતા, બધા તમારી જોડે છે. એટલીસ્ટ તમે જે સેન્ડ કરો તો તમે સેન્ડ કરી દીધું છે. હવે અંતિ ખરાબ તમે જોડે કશું થઈ જ નહીં શકે, હવે જે ખરાબ થશે સામેવાળાનું થશે. એટલે તમે એ માઇન્ડસેટથી આગળ વધો, અને અમારી બધાની તમારી જોડે બેસ્ટ વિશીસ છે અગર તમે સત્ય છો તો, બરોબર, એ ઇમ્પોર્ટન્ટ છે. પણ યસ, વી બિલીવ દેટ, વી બિલીવ યુ, વી ટ્રસ્ટ યુ એન્ડ વી રિસ્પેક્ટ યુ. અને બીજી બહેનો, કારણ કે તમે એક એક્ઝામ્પલ આપું, તમે જોશો તો આજથી 5 વર્ષ પહેલાં શું થતું હતું, બહેનોના જ્યારે રેપ મોલેસ્ટેશન થતા તો દીકરીઓ ચૂપ બેસતી હતી. જ્યારે સમાજ બહાર આવ્યું, પ્રેસ બહાર આવી, આપણે સિસ્ટમ ચેન્જ થઈ, આપણું જ્યુડિશિયરી ચેન્જ થઈ, એટલે ધીરે ધીરે હવે હજી બધા કેસીસ નોટ થાય છે. એમ આ આમાં બી બધી બહેનો બહાર આવશે, બોલશે ધીરે ધીરે. હવે મારી એવી બી અપેક્ષા છે કે ધીરે ધીરે આમાં આમાં સજાઓ થાય. મારે સજાઓ ખાલી એટલે કરાવી છે તાકી બીજા પુરુષો જે આ રીતે બહેનોને મિસયુઝ કરે છે એ ગભરાય, એટલા માટે મારે સજા કરાવી છે. ના તો થશે શું કે એવું બી ના થઈ જાય કે પેલા લોકો કહેશે કે હા દેખ મેરા તો કુછ નહીં હુઆ, મેં કર દિયા ફિર ભી મેરા કુછ નહીં હુઆ. એટલે એ વાત આપણે એના માટે વી હેવ ટુ બી વેરી સ્ટ્રોંગ. જી, બીજી મહત્વની બાબત રુઝાનજી એ છે કે અહીંયા બોલિવૂડની આપણે વાત કરી લઈએ, એન્ટરટેનમેન્ટ ફિલ્ડની વાત કરી લઈએ, તો ગળા કાપ હરીફાઈ રહેતી હોય છે, પરંતુ તેમ છતાં પણ જ્યારે આ મુદ્દો સામે આવ્યો છે, તનુશ્રી દત્તા અત્યારે જ્યારે બહાર આવ્યા છે ત્યારે આખું બોલિવૂડ સપોર્ટ કરી રહ્યું છે, અને એમાં ખાસ એક્ટ્રેસીસની જો વાત કરીએ તો દરેક કહી શકાય કે હિરોઈન સાથે જોતી આપણને નજરે પડી રહી છે, તો આ પણ એક સારી બાબત અહીંયા આપણે ગણી શકીએ છીએ. હું આમ કહું છું, તમે ખાલી હિરોઈન બોલો છો, હીરોઝ બી સપોર્ટ, બિલકુલ બિલકુલ, યસ, ખાલી હિરોઈન નહીં, સારા. એટલે મેં પણ આ સ્ત્રી પુરુષની લડાઈ નથી, અચ્છે બુરાની લડાઈ છે, સારા લોકો સપોર્ટ કરી રહ્યા છે. હું એવું નથી કે બોલિવૂડમાં બધા છે, ખાનદાની લોકો બી છે જેને જેના માટે એક સ્ત્રીની રિસ્પેક્ટ ડિગ્નિટી મોટી વાત છે. ધે નો એન્ડ ધે અન્ડરસ્ટેન્ડ કે સ્ત્રી રમવાની વસ્તુ નથી એ, જેને કે તમે તો આમ તો બધા પૂજા, બધા પિક્ચરોમાં બધી પૂજા થાય છે દેવીઓની ને લેડીઝોની, તો ભાઈ આમાંય કરો. ઓકે, હવે બીજો પોઈન્ટ કે જ્યારે આ બધા લોકો કેમ બોલી રહ્યા છે, સાહેબ એ લોકોને બી ખબર છે. આ જયારે કે એલર્ટ હશે, મેં ના કહું કે એ લોકોની દીકરીઓ છે, એન્ડ દે આર પ્રાઉડ ફાધર્સ ઓફ ધ ડોટર, એ લોકોને ખબર છે કે એ લોકોની દીકરીઓ આગળ જશે. એટલે ઇટ ઇઝ, અને એઝ અ સોસાયટી આપણે બધાની રિસ્પોન્સિબિલિટી છે. આપણે હ્યુમન બિંગ છે, આપણે જનાવરો નથી. મેં કહું જનાવરો આનાથી સારું કરે છે, પણ આપણે તો એનાથી બદતર નીકળી લેતે. એટલે જ્યાં સુધી આપણે ઊભા નહીં રહીએ એકબીજા જોડે, ત્યાં સુધી આનો કોઈ જ સોલ્યુશન નથી. ને હવે વી વિલ હેવ ટુ, ના તો આપણે આપણી પોતાની જે હ્યુમેનિટી છે એને બી મારી નાખીએ છીએ, દીકરીઓને મારી નાખીએ છીએ, સેક્સ રેશિયો આખો સ્ક્યુડ અપ થઈ ગયો છે. તમને શું લાગે છે, આ હેલ્ધી સોસાયટી છે? સાહેબ પૈસા તો આવી જશે બધા પાસે, પણ નથી તમારી પાસે ઇજ્જત, નથી તમારી પાસે મોબો, નથી તમારી પાસે પોતાનું પીસ ઓફ માઇન્ડ. તમે એ તો જુઓ, તમે ક્યાં આવીને બધા ઊભા રહી ગયા છો. ઇટ ઇઝ બેટર કે કંઈ વાંધો નહીં, જ્યાં થયું જાગ્યા ત્યારથી સવાર, બટ હવે આપણે બધાએ સુધરવું પડશે. અને અગર કોઈ બીજા સાથે થતા જોઈએ, મારે હંમેશા કેવું છે, તો આપણે એને રોકવાનો છે. પેલી બહેનને નહીં રોકવાનું કે ચૂપ બેસ, કશું નહીં થાય, તારું નામ બગડશે. ના, આપણે બહેનને કહેવાનું કે વેરી ગુડ, તારી સાથે થયું, અરે સોરી, આઈ મીન તારી સાથે થયું છે, હવે તું બોલ, સામે બોલ ને એને છોડતી ના. આપણે એ પ્રોત્સાહન આપવાનું છે. અને પેલા ભાઈને એને અગર જે ગુનો કર્યો છે તો એને ગુનાની સજા થાય, આપણે એના માટે બહેનોને મદદ કરવાની છે. જ્યાં સુધી આપણે આ વિચારીને આગળ નહીં વધશું ત્યાં સુધી વી વિલ બી, શું કહેવાય, બિગ બ્લોટ ટુ હ્યુમેનિટી.